નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું શુતલ પરમાર. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડોદરામાં લોકસભા ચૂંટણીના કેમ્પેનનું લોન્ચિંગ કર્યું હતું. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના કેમ્પેનનું વડોદરાથી લોન્ચિંગ કર્યું હતું. વડોદરાની મુલાકાતે તેઓ હતા. બપોરે તેઓ વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે પાછલી ચૂંટણીમાં ગુજરાતની જનતાએ તમામ 26-26 બેઠક ભાજપને આપી હોવા છતાં વિકાસ નથી થયો. ખુદ ભાજપના હોદ્દેદારો પણ તે સ્વીકારી રહ્યા છે. હવે ગુજરાતની જનતા એકવાર આપને મોકો આપે અને કામગીરી સારી રહે તો બીજી વખત અમને મત આપે. તેમજ ભાજપ ઈડીના માધ્યમથી જોડતોડ કરી બેઈમાનીથી રાજનીતિ કરી રહ્યું છે. अब इंडिया गठबंधन के तहत हमें 2 सीट मिली हैं, भावनगर की और भरूच की. हमारे बहुत मजबूत कैंडिडेट्स हैं. हमें पूरी उम्मीद है कि गुजरात में ये दोनों सीट जिता के आम आदमी पार्टी को भी मजबूत करेंगे. और जो 26 एमपी हैं, बीजेपी के सांसद हैं, वो कभी भी बीजेपी इसके गुजरात के लोगों के लिए कुछ नहीं करते हैं, गुजरात की आवाज़ नहीं उठाते हैं, वो केवल बीजेपी के गुलाम बन के रहते हैं. हमारे दोनों एमपी लोकसभा में बीजेपी गुजरात के लोगों की आवाज़ भी उठाएंगे और गुजरात के लोगों के लिए काम भी करेंगे. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે ગુજરાતની જનતા આપના ભરૂચ બેઠક પરથી ઉમેદવાર ચેતર વસાવા અને ભાવનગર બેઠક પરથી ઉમેદવાર ઉમેશ મકવાણાને સંસદની સીડીઓ સુધી પહોંચાડે, લોકોના અધિકારોની રક્ષા કરતા વ્યક્તિને જ નેતા કહેવાય. ચંદીગઢના મેયરની ઘટના સંદર્ભે ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું થયું હશે કે મેયરની ઘોષણા સુપ્રીમ કોર્ટને કરવી પડી હોય એવું તેમણે જણાવ્યું હતું. एक बहुत अच्छी खबर है कि हम 13 सीटें जीत रहे हैं. कुरुक्षेत्र हम जीत रहे हैं, दिल्ली में खाते खुल रहे हैं और गुजरात में भी भरूच और भावनगर में बहुत ही मेहनती और आम घरों के जो बच्चे हमारे कैंडिडेट हैं. और उम्मीद है कि संसद की सीढ़ियों पर वो लोग जाएंगे जो लोगों के दुख सुख को जानते हैं, जो लोगों के अधिकारों को जो है वो किसी से छीनने नहीं देते. तो हमें उम्मीद है कि गुजरात जो है इसकी वजह से हम नेशनल पार्टी बने, 14% की वजह से अब गुजरात जो है वो गेटवे ऑफ इंडिया भी बनेगा. ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ લોકસભાની બેઠક જીતવા આવ્યું છે પરંતુ ભરૂચની જનતા માટે કંઈ કર્યું નથી, ત્યારે ભરૂચની જનતા આ વખતે આપને જીતાડશે. આજે ગુજરાતમાં માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી આવીને લોકસભા ચૂંટણીના પ્રચારનું કેમ્પેન લોન્ચ કરેલું છે ત્યારે આજેથી અમારી ઓફિશિયલી પ્રચારની શરૂઆત થશે. એના અગાઉ પણ અમે લોકોની વચ્ચે રહીએ છીએ ત્યારે અમને ભરૂચ સંસદીય ક્ષેત્રના અને ભાવનગર સંસદીય ક્ષેત્રના લોકો પર પૂરો ભરોસો છે. જે રીતે વર્ષોથી ભાજપના સાંસદને ત્યાંથી લાવે છે, એમની સરકાર હોવા છતાં તમામ ક્ષેત્રે એ લોકો નિષ્ફળ નીવડેલા છે, ત્યારે આ વખતે અમને તક મળશે, અમારા પર લોકો ભરોસો મૂકશે અને ચોક્કસ આવનાર દિવસોમાં માત્ર નહીં પણ તમામ ગુજરાતના લોકોનો અવાજ બનીને અમે સંસદમાં એમનો અવાજ બનીને આગળ વધીશું એવી પૂરી અપેક્ષા છે. અને ભરૂચ લોકસભા આ વખતે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનમાંથી મને જ્યારે મળી છે ત્યારે ભરૂચ લોકસભામાં અમે ખૂબ સારી મહેનત કરીએ છીએ અને ભરૂચ લોકસભા અમે આ વખતે જીતીએ છીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ મેવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.